सूरत साइबर क्राइम में महिलाए फरियाद नोंधावी हती के तेओने ऑक्टोबर 2022 थी आरोपी विष्णु पंचाल उर्फे रोहित पटेल साथे मित्रता थता। तेओ आरोपी साथे 6-1 वक्त होटल में गया हता। जे आरोपीए तेओनी जाण बहार फोटा ने वीडियो बनावी लीधा हता अने ते बेबस फोटा ने वीडियो वायरल करवानी धमकी आपी। महिला पासेथी आरोपी नराधम विष्णु उर्फे रोहित पटेले 80,000 बढ़चबरीथी कटाव्या बाद महिलाना 4,20,000 की किंमतना 7 तोला सोनाना दागीना पड़ावी लीधा हता। बनावने लईने आखरे नराधम विष्णु उर्फे रोहित ने धमकी थी कंटाड़ी महिलाए साइबर क्राइम में फरियाद नोंधावता साइबर क्राइम की टीमे तात्कालिक तपास हाथ धरी नराधम पूर्ण गाम पर्वत पाटिया सुमन संगीनी में रहता विष्णु कुमार उर्फे रोहित राजूभाई पटेल ने झड़पी पाड़ी तेनी पासे थी महिलाना दागीना रिकवर कर्या हता। हाल साइबर क्राइम नराधमनी वधु तपास हाथ धरी छे। सूरतना फरियादी ने आ कामना आरोपी ऑक्टोबर 2022 થી 22 બાદ કોઈ સમય દરમિયાન તેઓની મુલાકાત થયેલી મુલાકાત બાદ તેઓની મિત્રતા કેળવીને આ કામના આરોપી દ્વારા જે ફરિયાદી છે તેઓને સાથે મુલાકાત બાદ તેઓના જે અંગત પળોના જે વિડીયો હતા તે વિડીયો ઉતારી લેવામાં આવેલા હતા અને વિડીયો ઉતાર્યા બાદ તેઓ પાસે બળજબરીપૂર્વક સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ 7 તોલાની અલગ અલગ વસ્તુઓ જેમાં સોનાની બંગડી 2 નંગ સોનાનું કડું નંગ 1 સોનાની ચેઇન નંગ 1 સોનાની વીટી નંગ 3 અને સોનાનું બ્રેસલેટ નંગ 1 કરીને કુલ 7 તોલાની વસ્તુઓ તથા અલગ અલગ સમયગાળા દરમિયાન 80,000 રોકડા તેઓ પાસેથી બળજબરીપૂર્વક માંગણી કરવામાં આવેલી અને તે માંગણી કરતા સમયે તેઓને તેવું ધમકી આપવામાં આવેલી કે તેઓના જે અંગત વિડીયો છે તે વાયરલ કરી મૂકશે જો તેઓ પોતાની માંગણી સંતોષશે નહીં। સુરતના ફરિયાદીએ તાત્કાલિક ત્યારબાદ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની સેક્શન 384 તથા આઈટી એક્ટની સેક્શન 66E અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને આ જે ગુનામાં જે આરોપી હતા તેની ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે વિષ્ણુ ઉર્ફે રોહિત પટેલ જેઓ 37 વર્ષના છે જેઓ શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા છે પૂણા ગામ સુરતના રહેવાસી છે અને આ ગુના અનુસંધાને જે અલગ અલગ સોનાની આઇટમ્સ બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી લેવામાં આવેલી હતી તે સોનાની આઇટમ પણ જે આરોપી પાસેથી કબજે કરવામાં આવેલી છે અને આ પ્રકારનું જે એક સાયબર ફ્રોડ કરવામાં આવેલું હતું તેને ડિટેક્ટ કરવામાં આવેલું છે। બ્યુરો રિપોર્ટ SI ન્યૂઝ સુરત।